સ્વાધ્યાય 4.3 ના પ્રશ્ન પહેલાના જે દાખલાનો અભ્યાસ કરીશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.3 ના પ્રશ્ન પહેલાનો જે દાખલો કે અહીંયા આપણને આપેલું છે કે 2b ના છેદમાં 3 -5 = 3 તો પેલા તો આ માઇનસ પાંચ છે એ માઇનસ પાંચ બરાબર ની ઓલી બાજુ જશે તો પ્લસ પાંચ થઈ જશે એટલે કે આમ થશે કે 2b ના છેદમાં 3 = આ 3 તો હતા જ અને આ માઇનસ પાંચ છે એ બરાબર ની ઓલી બાજુ જશે એટલે થઈ જશે પ્લસ પાંચ એટલે આમ થશે કે 2b ના છેદમાં 3 = 5 ને 3 કેટલા થશે 8 તો 5 + 3 કરશો એટલે આવશે 8 હવે આ 3 ભાગાકારમાં છે તો એ 3 દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ બંને બાજુ 3 વડે ભાગીએ છીએ એટલે કે 3 ભાગાકારમાં તો એટલે કે એ દૂર કરવા માટે આપણે બંને બાજુ 3 વડે ગુણીએ છીએ એટલે કે બંને બાજુ 3 વડે ગુણતા એટલે કે બંને બાજુ આપણે શું કરીએ છીએ 3 વડે ગુણીએ છીએ તો અહીંયા 2b ના છેદમાં 3 તો હતા જ અને 3 વડે ગુણીએ છીએ એટલે આવશે ગુણ્યા 3 = 8 તો હતા જ અને 3 વડે ગુણીએ છીએ એટલે આવશે 8 × 3 તો આ 3 ઉપર નીચે કેન્સલ થઈ જશે અને અહીંયા શું હોય તો 8 × 3 તો અહીંયા વધે છે 2b = 8 × 3 કરશો એટલે 8 3 કેટલા થશે આવશે 24 તો 2b = આપણને કેટલા મળ્યા 24 મળ્યા હવે આ 2 છે એ b સાથે કેવા છે ગુણાકારથી જોડાયેલા છે એટલે કે 2b = 24 છે તો આ 2 દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ બંને બાજુ 2 વડે ભાગીએ છીએ એટલે કે બંને બાજુ 2 વડે ભાગીએ છીએ એટલે કે આવશે બંને બાજુ 2 વડે ભાગતા તો અહીં 2b તો હતા જ અને 2 વડે ભાગીએ છીએ એટલે આવશે છેદમાં 2 = 24 તો હતા અને 24 ને આપણે 2 વડે ભાગીએ છીએ એટલે આવશે છેદમાં 2 તો 24 ના છેદમાં 2 થયા તો 24 ના છેદમાં 2 તો એનો આપણે ઉપર નીચે છેદ ઉડાડીએ તો આ મુજબ થશે કે આ 2 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે આ ઉપર નીચે 2 કેન્સલ તો અહીંયા શું હોય તો 24 ના છેદમાં 2 એટલે 24 ના છેદમાં 2 એટલે 12 × 2 = 24 થશે એટલે આવશે 12 × 2 = 24 તો b = કેટલા આવે છે તો b = 12 મળ્યા તો આ b = 12 શું થશે સમીકરણનો ઉકેલ થશે કે અહીં 2 ઉપર નીચે કેન્સલ થઈ ગયા અને આ થશે 2 × 12 કરશો એટલે આવશે 24 એટલે કે 2 × 12 = 24 એટલે કે ઉપર અંશમાં આવશે 12 એટલે b = કેટલા મળ્યા 12 તો એ 12 શું થશે સમીકરણનો ઉકેલ થશે તો ઉકેલ બરાબર આપણને શું મળ્યું તો ઉકેલ બરાબર આપણને મળશે b = 12 તો b = 12 શું થશે સમીકરણનો ઉકેલ થશે તો અહીં આપણે સ્વાધ્યાય 4.3 નો પહેલો પ્રશ્ન પૂર્ણ કર્યો હવે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 2 કે પ્રશ્ન નંબર 2 આપણને શું આપેલો છે તો પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચેના સમીકરણો ઉકેલો કે આ જે સમીકરણો આપેલા છે એ સમીકરણો આપણે શું કરવાના છે ઉકેલવાના છે તો અહીં આપણને પહેલું સમીકરણ આપેલું છે કે 2 × x + 4 = 12 તો આ 2 છે એ x + 4 ની સાથે કેવા છે ગુણાકારથી જોડાયેલા છે તો એ પહેલા તો 2 દૂર કરવા પડશે તો એ 2 દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ બંને બાજુ 2 વડે ભાગીએ છીએ એટલે કે બંને બાજુ 2 વડે ભાગીએ છીએ એટલે કે બંને બાજુ 2 વડે ભાગતા એટલે કે બંને બાજુ આપણે શું કરીએ છીએ 2 વડે ભાગીએ છીએ એટલે કે અહીંયા 2x + 4 તો હતા જ અને 2 વડે ભાગીએ છીએ એટલે આવશે છેદમાં 2 બરાબર અહીં 12 તો હતા જ અને 2 વડે ભાગીએ છીએ એટલે આવશે છેદમાં 2 તો આ 2 ઉપર નીચે કેન્સલ થઈ જશે અને અહીંયા વધ્યું 12 ના છેદમાં 2 તો આ શું થશે 2 × 6 = 12 થશે તો અહીંયા શું વધ્યું x + 4 = 6 કે આ 2 ઉપર નીચે કેન્સલ અને આ થશે 2 × 6 = 12 તો શું વધ્યું x + 4 = 6 હવે આ +4 છે એ બરાબર ની ઓલી બાજુ જશે તો શું થઈ જશે +4 છે તો થઈ જશે -4 એટલે આમ થશે કે x = 6 તો હતા જ અને આ +4 છે એ આલી બાજુ આવ્યા એટલે થઈ જશે -4 તો 6 માંથી 4 બાદ કરશું તો કેટલા મળશે તો x = કેટલા આવશે 6 માંથી 4 બાદ કરીએ એટલે આવશે 2 તો x = જે 2 મળ્યા એ શું થશે સમીકરણનો ઉકેલ થશે તો સમીકરણનો ઉકેલ બરાબર આપણને શું મળ્યા તો ઉકેલ બરાબર થશે x = 2 તો x = 2 એ શું થશે સમીકરણનો ઉકેલ છે ત્યારબાદ આગળનો દાખલો આપણે જોઈએ તો આગળનો દાખલો b આપણને આપેલો છે કે 3 × n - 5 = 21 તો અહીં 3 છે એ n માઇનસ 5 ની સાથે કેવા છે ગુણાકારથી જોડાયેલા છે તો આ 3 દૂર કરવા પડશે તો 3 દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ બંને બાજુ 3 વડે ભાગીએ છીએ એટલે કે બંને બાજુ
तण वडे भागता, एटले के बने बाजू आपणे तण वडे भागीए छीए, एटले के बने बाजू तण वडे भागता। तो अहीं तण एन माइनस पांच के तण गुणिया काउंस में एन माइनस पांच तो हता अने तण वडे भागीए छीए आवशे छेदमां तण बराबर एकवीस तो हता अने तण वडे भागीए छीए आवशे छेदमां तण। तो आ तण तण ऊपर नीचे केन्सल थी जशे अने आ थशे सात तेरी ने एकवीस। तो शुं वध्युं? तो आवशे एन माइनस पांच बराबर सात वध्या, क्या तण तण ऊपर नीचे केन्सल थी जशे अने आ थशे तण सत्ता ने एकवीस। तो शुं वध्युं? एन माइनस पांच बराबर सात। હવે આ માઇનસ પાંચ છે એ બરાબરની ઓલી બાજુ જશે તો પ્લસ પાંચ થઈ જશે, તો અહીંયા આપણે એન કે એન છે એન બરાબર આ માઇનસ પાંચ બરાબરની ઓલી બાજુ જવા દો, એટલે કે પ્લસ સાત તો હતા જ અને આ માઇનસ પાંચ આલી બાજુ આવશે એટલે થઈ જશે પ્લસ પાંચ, એટલે કે આ માઇનસ પાંચ આલી બાજુ આવી એટલે થઈ ગયા પ્લસ પાંચ, માઇનસ હતા એટલે થયા પ્લસ પાંચ। तो एन बराबर केटला थशे? तो सात प्लस पांच करशो एटले केटला आवशे? तो सात प्लस पांच करी एटले सात ने पांच बार थशे, तो एन बराबर केटला आव्या बार। तो एन बराबर बार शुं थशे? समीकरणनो उकेल थशे, तो उकेल बराबर शुं आवशे के उकेल बराबर थशे एन बराबर बार। तो एन बराबर बार ए शुं थशे? समीकरणनो उकेल छे। ત્યારબાદ આગળ જોઈએ તો આપણને સી દાખલો આપેલો છે કે સી શું આપેલો છે કે ત્રણ ગુણ્યા કૌંસમાં એન માઇનસ પાંચ બરાબર માઇનસ એકવીસ। તો પેલા તો આ ત્રણ છે એ એન માઇનસ પાંચ ની સાથે ગુણાકાર થી જોડાયેલા છે, તો એ દૂર કરવા માટે આપણે ત્રણ વડે ભાગવું પડશે, એટલે કે બંને બાજુ ત્રણ વડે ભાગતા કે શું કરીએ છીએ, બંને બાજુ ત્રણ વડે ભાગીએ છીએ, એટલે કે બંને બાજુ ત્રણ વડે ભાગતા। તો અહીં ત્રણ એન માઇનસ પાંચ તો હતા જ અને ત્રણ વડે ભાગીએ છીએ આવશે છેદમાં ત્રણ બરાબર માઇનસ એકવીસ હતા અને ત્રણ વડે ભાગીએ છીએ આવશે છેદમાં ત્રણ। આ ત્રણ ત્રણ ઉપર નીચે કેન્સલ થઈ જશે અને આ થશે ત્રણ સત્તા ને એકવીસ। તો શું વધ્યું? તો અહીંયા વધશે એન માઇનસ પાંચ બરાબર અહીંયા વધશે માઇનસ સાત, કે આ માઇનસ છે એને લાગી જશે સાત ને, એટલે કે સાત ને માઇનસ લગાડીએ તો શું આવશે માઇનસ સાત। હવે આ માઇનસ પાંચ છે એ બરાબરની ઓલી બાજુ જશે તો શું થઈ જશે પ્લસ પાંચ થઈ જશે, એટલે કે અહીંયા એન વધશે, તો એન બરાબર આ માઇનસ સાત તો હતા જ અને આ માઇનસ પાંચ બરાબરની ઓલી બાજુ જશે એટલે આવશે પ્લસ પાંચ, એટલે કે માઇનસ પાંચ હતા આલી બાજુ આવ્યું એટલે પ્લસ પાંચ। તો માઇનસ પ્લસ કેવા થશે? માઇનસ એટલે કે બાદબાકી થશે, તો સાત માંથી પાંચ બાદ કરીએ તો કેટલા વધશે બે વધશે, એટલે કે એન બરાબર કેટલા આવશે બે, અને મોટા પદની નિશાને લાવશે એન બરાબર માઇનસ બે। તો એન બરાબર માઇનસ બે શું થશે? સમીકરણનો ઉકેલ થશે। તો સમીકરણનો ઉકેલ બરાબર કેટલો થશે? તો સમીકરણનો ઉકેલ બરાબર થશે એન બરાબર માઇનસ બે। તો એન બરાબર માઇનસ બે શું છે? સમીકરણનો ઉકેલ છે। ત્યારબાદ આગળ જોઈએ તો આગળ આપણને ડી દાખલો આપેલો છે કે ડી શું આપેલો છે? માઇનસ ચાર ગુણ્યા કૌંસમાં બે પ્લસ એક્સ બરાબર આઠ આપણને આપેલો છે બરોબર। તો અહીંયા માઇનસ ચાર છે એ ગુણાકારથી જોડાયેલા છે, તો એ માઇનસ ચાર દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ? બંને બાજુ માઇનસ ચાર વડે ભાગીએ છીએ, એટલે કે બંને બાજુ માઇનસ ચાર વડે ભાગતા, બંને બાજુ માઇનસ ચાર વડે ભાગતા, એટલે કે બંને બાજુ આપણે માઇનસ ચાર વડે ભાગીએ છીએ। તો અહીં માઇનસ ચાર તો હતા જ અને બે પ્લસ એક્સ, તો અને ચાર વડે ભાગીએ છીએ એટલે આવશે માઇનસ ચાર, એટલે અહીંયા માઇનસ ચાર વડે આપણે ભાગીએ છીએ એટલે છેદમાં આવશે માઇનસ ચાર, અને અહીંયા આઠ હતા અને માઇનસ ચાર વડે ભાગીએ છીએ એટલે આવશે છેદમાં માઇનસ ચાર। હવે આ માઇનસ ચાર આ માઇનસ ચાર કેન્સલ થઈ જશે તો શું વધ્યું? અહીંયા બે પ્લસ એક્સ વધ્યું એટલે કે આવશે ટુ પ્લસ એક્સ બરાબર, અને આ થશે ચાર દુને આઠ, હવે ચાર દુને આઠ અને આ માઇનસ એને લાગશે એટલે જવાબ શું આવશે માઇનસ બે, એટલે કે શું વધ્યું? તો ટુ પ્લસ એક્સ બરાબર માઇનસ બે થશે। હવે આ પ્લસ બે છે એ બરાબર ની ઓલી બાજુ જશે તો શું થઈ જશે માઇનસ એક્સ, આ પ્લસ બે હતા એ બરાબર ની ઓલી બાજુ જશે એટલે માઇનસ બે થઈ જશે, અને અહીંયા શું વધશે ખાલી એક્સ, તો અહીંયા વધ્યું એક્સ બરાબર આ માઇનસ બે તો હતા જ અને આ પ્લસ બે બરાબર ની આલી બાજુ આવશે એટલે થઈ જશે માઇનસ બે। તો શું વધ્યું? તો એક્સ બરાબર શું થશે? તો માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે કે બે ને બે ચાર અને માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે કે બે ને બે ચાર અને મોટા પદની નિશાને લાવશે એક્સ બરાબર માઇનસ ચાર। તો એક્સ બરાબર માઇનસ ચાર છે શું થશે? સમીકરણનો ઉકેલ થશે, તો સમીકરણનો ઉકેલ એક્સ બરાબર આપણને શું મળ્યો માઇનસ ચાર, તો ઉકેલ બરાબર શું આવશે? તો ઉકેલ બરાબર આવશે એક્સ બરાબર માઇનસ ચાર, કે એક્સ બરાબર માઇનસ ચાર છે એ શું છે સમીકરણનો ઉકેલ છે।
ત્યારબાદ આગળ જોઈએ તો પાંચમો દાખલો આપણને એટલે કે ઈ આપેલો છે કે 4 ગુણ્યા કૌંસમાં 2 માઈનસ x બરાબર 8 આપણને આપેલો છે તો હવે જોઈએ તો આ 4 છે ઈ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ બંને બાજુ 4 વડે ભાગીએ છીએ એટલે કે શું કરીએ છીએ બંને બાજુ 4 વડે ભાગતા એટલે કે બંને બાજુ આપણે 4 વડે ભાગીએ છીએ એટલે કે બંને બાજુ 4 વડે ભાગતા એટલે કે અહીંયા 4 ગુણ્યા કૌંસમાં 2 માઈનસ x તો હતા અને 4 વડે ભાગીએ છીએ એટલે આવશે છેદમાં 4 બરાબર અહીંયા 8 હતા અને 4 વડે ભાગીએ છીએ એટલે આવશે છેદમાં 4 તો આ 4 4 ઉપર નીચે કેન્સલ થઈ જશે અને આ થશે 4 2 8 તો શું વધ્યું તો અહીંયા વધશે 2 માઈનસ x બરાબર 2 કે અહીંયા શું વધ્યું 2 માઈનસ x બરાબર 2 હવે આ પ્લસ 2 છે બરાબર ની ઓલી બાજુ જાવ દો તો માઈનસ 2 થશે એટલે કે અહીંયા શું વધશે માઈનસ x વધશે તો અહીંયા વધ્યા માઈનસ x બરાબર આ 2 તો હતા જ અને આ પ્લસ 2 આલી બાજુ આવ્યા એટલે થઈ જશે માઈનસ 2 તો આ પ્લસ માઈનસ માઈનસ એટલે કે બાદબાકી થશે તો 2 માં 2 જાય તો કેટલા વધશે તો માઈનસ x બરાબર આવશે 2 માં 2 જાય એટલે આવશે 0 હવે આ માઈનસ છે એ માઈનસ દૂર કરવા માટે શું કરું છું બંને બાજુ માઈનસ વડે એટલે કે માઈનસ 1 વડે ગુણું છું એટલે કે બંને બાજુ માઈનસ 1 વડે ગુણીએ છે કારણ કે માઈનસ છે એ માઈનસ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ બંને બાજુ માઈનસ 1 વડે ગુણીએ છે તો અહીં માઈનસ x તો હતા જ અને માઈનસ 1 વડે ગુણીએ છે આવશે ગુણ્યા માઈનસ 1 બરાબર 0 હતો અને માઈનસ 1 વડે ગુણીએ છે આવશે માઈનસ 1 હવે આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ અને x ગુણ્યા 1 એટલે આવશે x જ હવે 0 ગુણ સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો હંમેશા જવાબ આપણને શું મળે 0 જ મળે તો અહીંયા 0 ગુણ્યા માઈનસ 1 કરશું તો પણ આપણને જવાબ શું મળશે 0 જ મળશે એટલે આવશે x ગુણ્યા 1 અહીંયા 0 ગુણ્યા માઈનસ 1 કરીશ તો આપણને જવાબ મળશે 0 એટલે કે x બરાબર કેટલા આવશે 0 તો સમીકરણનો ઉકેલ કેટલો થશે તો સમીકરણનો ઉકેલ થશે x બરાબર 0 કે x બરાબર 0 એ શું છે સમીકરણનો ઉકેલ છે તો અહીં આપણે સ્વાધ્યાય 4.3 ના બીજા પ્રશ્નના 5 દાખલાનો અભ્યાસ કર્યો આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3 ના આગળના દાખલાનો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત